નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા ગાદોઈ ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ ટેક્સમાં મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદના ચાર ચોક ખાતે વેપારીઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા. અગાઉ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કેશોદ ટોલ ટેક્સ નામોની લડત બાબતે વ્યાપારી મહામંડળનો સહી ઝુંબેશ સાથે ધરણા શરૂ. ટોલનાકા ઓથોરિટીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. ત્યારબાદ વ્યાપારી મહામંડળ સાથેના ટોલનાકા ઓથોરિટીની મીટિંગ મળી હતી, પણ જેમાં વ્યાપારી મહામંડળ માંગણી ટોલનાકા ઓથોરિટી દ્વારા સ્વીકારવામાં ન આવતા મીટિંગ નિષ્ફળ રહી હતી. ગાદોઈ ટોલનાકામાં સ્થાનિક વાહન ચાલકોને કે ટોલનાકાથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હોય તેને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા બાબતે વ્યાપારી મહામંડળની ફરીથી ધરણા સહિત ઝુંબેશ શરૂ કરવામાં આવી. વેપારીઓએ સહમતિ બતાવી ટોલ ટેક્સ સંપૂર્ણ માફ ન કરવામાં આવે ત્યાં સુધી લડત ઉગ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નક્કી થયા મુજબ આગામી સોમવારથી વ્યાપારી મહામંડળ દ્વારા કેશોદના ચાર ચોક વિસ્તારમાં ટ્રાફિક પોલીસની મથકની બાજુમાં રહી ઝુંબેશ પ્રતિક ધરણા શરૂ કરવામાં આવ્યા છે. વ્યાપારી મહામંડળ કેશોદ, મહામંત્રી શૈલેષભાઈ સાવલિયા, અમે ગાદોઈ ટોલ નાકે અવારનવાર રજૂઆત કરેલો છે અને આગળ આવેદનપત્ર આપી અમારી માંગણી કેશોદ શહેર અને 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ એરિયા માટે વાહન ટોલ ફ્રી કરવા માટેની જે અમારી માંગણી હતી એ અત્યાર સુધી સંતોષાતી નથી. એટલે અમે જે આગળ કાર્યક્રમ આપેલો તે મુજબ આજે 11 તારીખથી કેશોદ ચાર ચોક ખાતે અમે પ્રતિક ધરણા અને સહી ઝુંબેશનો કાર્યક્રમ ચાલુ કરેલો છે. આ કાર્યક્રમની અંદર કેશોદ શહેરના તમામ વેપારીઓનો બહોળો પ્રતિસાદ મળેલો છે અને તમામ વાહનધારકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપેલી છે અને સહી ઝુંબેશ પણ જોરદાર ચાલુ છે. આ કાર્યક્રમ અમે 15 તારીખ સુધી ચાલુ રાખશું. જો આ દરમિયાન અમારા માંગણી યોગ્ય સંતોષ નહીં મળે તો અમે કેશોદને 16 તારીખે સંપૂર્ણ બંધ પણ રાખી અમારી માંગણી દોહરાવશું અને ટોલ બોથ ઉપર 16 તારીખે અમે ચક્કાજામનો પણ કાર્યક્રમ રાખેલો છે. ત્યાં સુધીમાં અમારી માંગણી સંતોષાય તેવી અમારી અભ્યર્થના છે, પ્રાર્થના. ગોવિંદ હળિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ.